કે છે ને છોકરા બટેકા બાફી નાખે, મારે તો અમેરિકા વાળું મળે તો જ કરું, મારે ઇંગ્લેન્ડ પેલા ઓસ્ટ્રેલિયા વાળું મળે તો જ કરું, આવા છે ને મગજના બંધાઈ ગયેલા હોય એમાં છે ને, હા ના જલ્દી થઈ જાય છોકરાને. અત્યારે ઓલો 32 વર્ષનો આવ્યો છે ને, હજી એ બાંધછોડ નથી કરતો. એક એવી 30 વર્ષની છોકરીનું મોકલ્યું, કેનેડા છે છોકરી, માતૃશક્તિમાં રહે છે, અને હજી છોકરો બાંધછોડ નથી કર્યો. અને પપ્પાને મેં ફોન કર્યો કે છોકરી છે ને ત્યાં અત્યારે ઓલરેડી નોકરી કરે છે ફિલ્ડમાં, ફાર્મસી ભણેલી હતી અહીંયા, એમ ફાર્મ કરેલું હતું નોકરી કરતા કરતા, અને ત્યાં છે ને એને પીઆર અત્યારે વિઝા થઈ ગયો છે કેનેડામાં, અને પોતાની ફિલ્ડની જ નોકરી કરે રિસર્ચમાં. આવી લાયકાત હોવા છતાંય એને, અને પછી મેં એને કીધું એની પાસે અમેરિકાનો વિઝા છે, 2-3 વખત અમેરિકામાં જઈ આવેલી છે, અને અમે ત્યાં અમેરિકા હતા ને તો એને મમ્મી પપ્પાએ અમેરિકા કેનેડા 3 મહિના માટે જઈ આવ્યા હતા, 2 કે 3 પરમ દિવસે મમ્મી પાસે. એ છોકરો 32 વર્ષનો છે, ગઈઢો થઈ ગયો કે. અરે પણ એ શું ભણેલી છે, તારા માસીજીની ઊંચું બૂચું કેટલું છે, ઊંચી બૂચી બાયોડેટા છે તારી પાસે? અમદાવાદમાં જ છે? હા તો બાયોડેટા મગાવી લઈને જોઈ. અને છોકરો જો ગ્રીન કાર્ડ થઈને આવેલો બરોબર, અમેરિકાની કંપનીમાં નોકરી કરે, છોકરી કોમ્પ્યુટર આઈટી હોય, સારું ભણેલી હોય, અને ઊંચી રૂપાળી છે, તારે ભત્રીજી જેવી છે, આ જેઠાની જેઠની બેબી. એવું હોય તો ફોન હોય તો બાયોડેટા મોકલી મગાવી લે, છોકરાનો બાયોડેટા મોકલી દઉં તને કેલિફોર્નિયામાં. હવે ઈ ક્યાં છે મને નથી ખબર, પણ ઈ આવી રીતે વર્ષો પહેલા ગયા. મામા આપડે કાઠિયાવાડી અમરેલી ના છે, અને પોતાની અટક 500 રૂપિયા છે છોકરાની, મોટા બાપાનો દીકરો છે એનો મોટા બાપાનો દીકરો બરોબર, આટલું હું તને મોકલું આ ઘડીએ, એટલે તું જોજે. અને તારા જેઠની બેબલીની મેં બાયોડેટા જોયું ને, એટલે મોકલ્યો, એટલે એને પસંદ આવશે ને તો કહે આપણને, તો આપણે જરૂર જોણ કરી દેવું. અને પુષ્કર એટલે આપણે નજીક જ કહેવાય ને, આપણે તારું કહેવાય નામ પંચવટી, એ નજીક જ કહેવાય, એટલે આપણે તો બે વચ્ચે આમ અહીંથી અહીં જવાનું, હા બસ એટલું જ. આ તો કોકનું સારું થતું હોય તો આપણે બસ આપણે એ જોવાનું. હા ના ના, મા બાપ તો નબળું હોય પેલા, પરિસ્થિતિ એવું હોય. અને ભાઈઓ બધા છે ને બધા હારા હોય એવું નથી હોતું, આપણે સારું ઈચ્છે નહીં એવાય હોય. હા એટલે મને તો તારી પરિસ્થિતિની ખબર છે, એમાં કાંઈ નાટક નથી, કે એમાં કોઈ જાતનું નાટક નથી. તારા દીકરા તારે રામ લક્ષ્મણ જેવા થયા એ સારું કહેવાય. બસ બસ અચ્છા, બસ એ દીકરીને આપણે છે ને ઉપરવાળો રાજી રહે ને,
એ દીકરી કદાચ ભૂલી જાય પણ ઉપર વાળા ની ત્યાં ન્યાય હોય છે. હવે તે છે ને આવી રીતે કઈક બોરડી ને બોરડી કે થોર વાવાય તો થોર જ ઉગે. એટલે નહીં, એટલે તે દીકરી માટે સારું ઠેકાણું બતાવ્યું ને આપણે એ જોવાનું બસ. એટલે ઈ છે ને તારા દીકરા માટે નસીબ આડા આવશે બસ. આપણે ઈ કરેલું જાતું નથી નિષ્ફળ. આપણે કૃષ્ણ ભગવાને કીધું કરેલું તમારું નિષ્ફળ નથી જાતું બસ. આપણે ઈ સિદ્ધાંત ઉપર હાલવાનું. તારા જેઠાણી ની ધર્મ કયો પાળે છે બસ બસ. આપણે ઈ એટલે આ એવા છે, બહુ ચુસ્ત સ્વામિનારાયણ નથી. મારે બેન બનેવી પાછા ઓલો હા ઓલો શું કહેવાય સ્વામિનારાયણ ધર્મ પાળે છે મારે બેન બનેવી. આ બધા તો આપણી જેવા છે અને આવા પુષ્કર તો હાવ નજીક છે. આપણે કદાચ ત્યાં જવાનું થયું હોય હું જે દિવસે એ ભાણિયાને મળવા ગયો ને તે દિવસે બરોબર કે આજે જ સવારમાં સુરત મોકલ્યો છે અને કાલે કે અમે આમ સુરત જાવું એ એમ કહેતા હતા. એટલે મેં પાછું હમણાં બાયોડેટા મોકલ્યો ને તારે ભત્રીજીનો તો એ મેં એને કીધું તમારે ક્યાંય વાત હાલતી નથી ને એ મેં પૂછી લીધું હતું. એટલે ફટનારાયણ મેં બાયોડેટા મોકલ્યો પછી એટલું મેં પાકું કરી લીધું બસ બસ. અને બહુ પૈસે ટકે સુખી છે. એના બધા ભાઈઓમાં રોયલ કુટુંબ છે. એટલે દીકરી સુખમાં જ આવે એને હું કહી દે વ્યવહારિક લગ્ન કરી દે બસ એટલું કહી દે બસ બસ બસ. કોણ? હા એ તો બરોબર છે. છોકરો કોલેજમાં આવ્યો છે. હા બરોબર, હા બરોબર. જે હોય આપણે એ બસ ભણે છે એટલું કહેવાય. એને બે બેન ને લગ્ન કરી લીધું કરી લીધું કરી બસ બસ. આપણો વ્યવહાર આપણે જાન હાચવી દે લાંબુ ન કહેવાય બરોબર. એ એમ કે પટેલવાડીમાં કરવા તો પટેલવાડી માં કરી દે કરી દે ખરા બસ. અને ઘર આગળ કરવાના થાય ઘર આગળ કરી નાખે બસ બસ. આપણે બીજી કઈ પેલી લાંબી નહીં કરવાની. અને ભલે એ તું તારા જેઠ યાદ કરશે કાળું આ કદાચ એકબીજાને ખાવું હશે તો એમાં કાંઈ વાંધો નહીં. હા એટલે મોકલું છે કાલ પરમદી આપણને મળશે જવાબ પછી. હા એને એક ન્યા છે ને એ અમારા ભાણીઓ ગયો છે ને એને મોટા ભાઈ એક ન્યા રે ડોક. હા અને એના એક એના મોટા ભાઈ પાછા ન્યૂ જર્સી છે ડોક્ટર. અને સૌથી મોટા ભાઈ બની એનીથી મોટા મારા બનેવી થાય. અને એનીથી મોટા છે ને એ કાંઈ પાછા રાજદીપ ફ્લેટમાં રહે એપ્રોચ. અને એનીથી મોટા ગુજરી ગયા છે અહીં ગંગોત્રી સર્કલ ગંગોત્રી બંગલોમાં રહે. એમ છે બધું પરિવાર. અને વાંક્યા કંઈક મજિયારી જમીન પડી છે બધાને વિશે એ પાછું બહુ મને નથી ખબર કેટલી છે. અમે હું કોઈ દી બેન ને ન પૂછું. અને બેન અત્યારે સ્કાય વ્યૂ માં રહે છે. આ પુષ્કર બંગલો ની લાઈન માં નથી દિવ્ય જીવન ફ્લેટ ની બાજુમાં. આ પછી સ્કાય વ્યૂ એમાં રહે બેન ને. એટલે આ સૌથી નાના બેન ના ત્યાં. આ એક જ ભાણીઓ છે. ભાણકી કેનેડા છે પાછી. એ હું તને ચોખવટ કરી દઉં. ભાણકી કેનેડા છે બસ બસ. એને ધ્યાન પડે એટલે આપણે ધર્મમાં કામમાં ઢીલ નહીં એક કલાક ખોટી કરીને આપણે બતાવી દેવું બરાબર. બસ બસ આજ મોકલું છે ભગવાનનું નામ લઈ બસ બસ કાંઈ વાત નહીં. હા જય શ્રી કૃષ્ણ. હા હા કોનું? હા હા અત્યારે એને મોકલું છે ને એનો બાયોડેટા તને મોકલું હો. જય શ્રી કૃષ્ણ. અને ઓલી નું બાયોડેટા મગાવી દે તું. આ ગ્રીન કાર્ડ વાળા નું મોકલું. હા જય શ્રી કૃષ્ણ. કેટલા આપું? પાંચ વાળી. પાંચ વાળી એક આવે. હા એક જરા અહીંયા. એ બટિયા બટિયો બટિયા
બિટ્ટુ મારે ઓળખે છે ને એની વાત બત્રી મોકલી તમારે આમાં મોકલો હતો ને, હા એ શું કરે